અમદાવાદના ગોતામાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનના હેતુથી ક્ષત્રિય સમાજ કરી સંમેલનનું આયોજન. ભાવનગર ગોંડલના રાજવી પરિવારનું સ્વાગત. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત. અમરેલીમાં બસ પોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ, સાથે ગાયકવાડી રાજમહેલના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું. નાગનાથ મંદિરે કર્યા દર્શન. ખેડૂત નેતા પાલ આંબલિયાએ સીએમ અને કૃષિમંત્રીને પાક નુકસાની અંગે કર્યો ઇમેલ. અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર. 68 તાલુકામાં 140 થી 390 વરસાદ. ગીર સોમનાથના વેરાવળના ઉકડિયા ગામે 4 દિવસથી અંધાર પર પાવર સપ્લાય બંધ થતા ખેડૂતો વિફર્યા. પીજીવીસીએલ કચેરીએ ખેડૂતોએ કરી રજૂઆત. રાજકોટમાં 10 વર્ષ ધમધમતી નકલી શાળા ઝડપાઈ. મંજૂરી વિના ચાલતા હતા ધોરણ 9 અને 10 ના વર્ગો. અન્ય શાળાના એલસી આપતા હોવાની માહિતી શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ.